नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 6 विषय इंग्लिश यूनिट 4 विल यू वेक अप में आज आप एक्टिविटी 4 समझू। एक्टिविटी 4 एम कीधु रीड द पेरेग्राफ फाइंड द प्लेसिज इन द मेप। आ पेरेग्राफ वाँची और एम जो जगह आपी है ये आ मेप एट नक्शा में शोधवा है। तो आप पेरेग्राफ वाँचीए। हेलो फ्रेंड्स, आई एम धनसुख भाई हूँ धनसुख भाई छू। आई एम अ पोस्टमैन। हूँ टपाली छू। आई एम एट द पोस्ट ऑफिस नाउ। हूँ अत्यारे पोस्ट ऑफिस में छू। लुक एट द मेप एंड फाइंड आउट द पोस्ट ऑफिस। नक्शा में जुओ अने पोस्ट ऑफिस शोधो। तो आप नक्शा में जोए तो पोस्ट ऑफिस क्या आपेली है? पोस्ट ऑफिस अँ नीचे है। पछी शू कहे? टूडे आई हेव सो मेनी लेटर्स मेगेजीन्स एंड पार्सल्स। आजे मारे घणा बधा पत्रों छे, मेगेजीनो छे अने पार्सल छे जे पोचाड़वाना छे। एट फर्स्ट आई विल गो टू ध बैंक। सौथी पहला हूँ बैंके जाइस। बैंक क्या छे नक्शा में? अहीं छे, पोस्ट ऑफिस थी आगळ बैंक छे। हाउ विल आई रीच ध बैंक। हूँ बैंके कई रीते पहुँचीश? रीच एटले पहुँचवू। आई विल गो स्ट्रेट। तो पहला एना माटे बैंके पहुँचवा माटे हूँ पहला सीधो जाइस। स्ट्रेट एटले सीधो। आई विल वॉक 100 meters। आई विल डिलीवर लेटर्स धेर। हवे बैंके जाऊँ हो तो एक छे के पहला हूँ सीधो जाइस अने पछी आई विल वॉक 100 meters एटले 100 meters हूँ चालीस अने पछी त्यां बैंक आवशे त्यां हूँ लेटर्स डिलीवर करी दईश। डिलीवर करूँ एटले पहुँचाड़ू। देन आई विल टेक अ लेफ्ट टर्न अने पछी हूँ डाबी तरफ वळीश। आफ्टर 100 meters आई विल रीच ध टेम्पल। बैंके थी ई पाछा लेफ्ट टर्न लेशे। लेफ्ट टर्न चालीने 100 meters 100 meters हालशे एटले ई टेम्पल मंदिर सुधी अहींया कडे पहोंचशे। देन आई विल विजिट सरगम रो हाउस अने पछी हूँ सरगम रो हाउस में जाइश। सरगम रो हाउस अहीं छे मंदिर थी ने अहीं सरगम रो हाउस। यू विल फाइंड दयाबेन एंड बबीताबेन टॉकिंग देर। तमे त्यां दयाबेन अने बबीताबेन ने वातो करता जोशो। दे सीट टुगेधर एंड टॉक फॉर अ लॉन्ग टाइम। तेओ साथे बेसे छे अने लांबा समय सुधी वातो करे छे। आई विल डिलीवर अ लेटर एट 17 सरगम रो हाउस। हूँ सरगम रो हाउसना 17 નંબરના ઘરમાં લેટરને ડિલિવર કરીશ એટલે આ સરગમ રો હાઉસમાંથી 17 નંબરનું ઘર જે અહીંયા છે ત્યાં લેટર ડિલિવર કરશે, પહોંચાડશે। ધેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન અને પછી હું જમણી તરફ વળીશ। આઈ વિલ વોક 100 meters અને પાછો 100 meters ચાલીશ। ધેર ઇઝ અ A1 હેર સલૂન અને ત્યાં A1 હેર સલૂન છે। આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ। તો આ સરગમ રો હાઉસથી જમણી બાજુ 100 meters ચાલશે એટલે અહીંયા આવશે A1 હેર સલૂન, ત્યાં અરુણભાઈને પાર્સલ પહોંચાડશે। આઈ વિલ વોક ફોર 80 meters ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ્સ। પછી હું 80 કિલોમીટર ચાલીશ અને ક્રોસ રોડ ઉપર ત્યાં લાઇબ્રેરી છે ત્યાં જઈશ। આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન્સ ધેર અને પછી હું ત્યાં મેગેઝિન્સને ડિલિવર કરીશ એટલે આ હેર સલૂનથી આગળ આટલું હાલે 80 meters જેટલું, પૂરા 100 meters ન થાય 80 meters જેટલું થાય ત્યાં લાઇબ્રેરી છે આ ક્રોસ રોડ ઉપર એટલે ત્યાં એ મેગેઝિન પહોંચાડશે। પછી એક્ટિવિટી 4B માં તમને કીધું છે લુક એટ ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। નકશામાં જોઈ આગળ આપણે જે નકશો સમજ્યા એ નકશામાં જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, હાઉ વિલ યુ રીચ ધેર? તો આપણે સ્કૂલેથી લાઇબ્રેરી પહોંચવાનું છે એ કેવી રીતે જવાનું છે એ પૂછ્યું છે। તો અહીંયા સ્કૂલ છે, અહીંયા લાઇબ્રેરી છે, તો સ્કૂલથી પહેલાં આપણે સીધા જનકપુરી સોસાયટી સુધી ચાલીને જવાનું છે, પછી અહીંયાથી જમણી બાજુ વળવાનું અને ડાબા હાથ ઉપર લાઇબ્રેરી આવી જાય। તો આપણે જવાબમાં પણ આ જ લખશું।
જવાબ આવશે આઈ વિલ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. એટલે જનકપુરી સોસાયટી આવશે ત્યાં સુધી હું સીધો હાલીશ. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, અને પછી હું જમણી બાજુ વળીશ. એન્ડ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ ધ લાઇબ્રેરી, જમણી બાજુ વળીને સીધે સીધો ચાલીશ જ્યાં સુધી લાઇબ્રેરી ન આવે ત્યાં સુધી. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ, અને પછી લાઇબ્રેરી મારી ડાબી તરફ હશે. પછી જે બીજો પ્રશ્ન, યુ આર એટ ધ રેલવે સ્ટેશન, તમે રેલવે સ્ટેશને છો. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, અને તમારે બસ સ્ટોપે જવું છે. તો હાઉ વિલ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે જશો? તો આપણે નકશામાં જોઈએ તો અહીંયા રેલવે સ્ટેશન છે અને અહીંયા બસ સ્ટોપ છે. હવે રેલવે સ્ટેશનથી બસ સ્ટોપ સુધી પહોંચવા માટે પહેલાં ત્યાંથી સીધું હાલવાનું. સીધું હાલીને જમણી તરફ વળીએ એટલે ડેરી આવે. ડેરીએથી પાછું ડાબી બાજુ વળવાનું, ડાબી તરફ વળીને પાછું જમણી તરફ વળવાનું, અને ત્યાં જમણા હાથ ઉપર બસ સ્ટેશન આવી જાય. તો આવી જ રીતે જવાબ લખવાનો. જવાબ આવશે આઈ વિલ ગો સ્ટ્રેટ, પહેલાં હું સીધો ચાલીશ. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, અને પછી હું જમણી તરફ વળીશ. ટિલ આઈ રીચ ધ ડેરી, જ્યાં સુધી ડેરી ના આવે ત્યાં સુધી. ફ્રોમ ધેર આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, અને ત્યાંથી હું ડાબી તરફ વળીશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ જનકપુરી સોસાયટી, અને જ્યાં સુધી જનકપુરી સોસાયટી નહીં આવે ત્યાં સુધી હું સીધો ચાલીશ. આઈ વિલ ટેક રાઇટ ટર્ન ટુ રીચ ધ બસ સ્ટોપ એન્ડ ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઈડ, અને જનકપુરી સોસાયટીથી હું જમણી તરફ વળીશ જ્યાં સુધી બસ સ્ટોપ ના આવે ત્યાં સુધી. અને પછી મારા ડાબી તરફ બસ સ્ટોપ આવી જશે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ, યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી. તમે સ્કૂલેથી આવી રહ્યા છો અને તમારે લાઇબ્રેરીએ જવું છે. યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ, વિચ રૂટ વિલ યુ ટેક. અને તમારા શિક્ષકે તમને એક પત્ર આપ્યો છે પોસ્ટ કરવા માટે, તો તમે કયો રસ્તો લેશો જવા માટે? તો લેટર પોસ્ટ કરવા માટે આપણે સ્કૂલેથી લાઇબ્રેરી સુધી, સ્કૂલેથી પોસ્ટ ઓફિસ સુધી જવાનું છે. તો સ્કૂલેથી પોસ્ટ ઓફિસ સુધી જવા માટે સ્કૂલમાંથી નીકળી અને જમણી તરફ વળવાનું, અને પછી સીધે સીધું રઘુકૃપા સોસાયટી આવે ત્યાં સુધી ચાલવાનું. પછી આ રોડ ક્રોસ કરવાનો, રોડ ક્રોસ કરી અને 100 મીટર ચાલીએ એટલે અહીંયા પોસ્ટ ઓફિસ આવી જાય જ્યાં આપણે લેટર પોસ્ટ કરવાનો છે. તો જવાબ આવશે આઈ વિલ કમ આઉટ ફ્રોમ ધ સ્કૂલ ગેટ એન્ડ ટેક અ રાઇટ ટર્ન ઇમિડિયેટલી. હું સ્કૂલની ગેટની બહાર નીકળીશ અને તરત જ જમણી તરફ વળીશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ ધ ગાર્ડન એન્ડ રઘુકૃપા સોસાયટી, અને પછી જ્યાં સુધી ગાર્ડન અને રઘુકૃપા સોસાયટી ના આવે ત્યાં સુધી હું સીધે સીધો ચાલીશ. આઈ વિલ ક્રોસ રોડ એન્ડ ગો સ્ટ્રેટ, હું રોડ ક્રોસ કરીશ અને સીધો જઈશ. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ ટુ રીચ પોસ્ટ ઓફિસ, અને પછી પોસ્ટ ઓફિસ પહોંચવા માટે હું 100 મીટર જેટલું ચાલીશ. ઇટ ઇઝ ઓન માય રાઇટ હેન્ડ સાઈડ, અને પછી મારી જમણી તરફ પોસ્ટ ઓફિસ હશે. એના પછીનો પ્રશ્ન છે, યુ વોન્ટ ટુ ગો ટુ ધ ડેરી ફ્રોમ ગીતાનગર, તમારે ગીતાનગરથી ડેરી સુધી જવું છે. ધ રોડ બેડ સાઈડ એવન સલૂન, ધ રોડ બિસાઇડ એવન સલૂન ઇઝ અંડર રિપેર. એવન સલૂન પાસે જે રોડ છે તે ત્યાં રિપેરિંગ ચાલે છે. વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ, તો બીજો સૌથી ટૂંકો રસ્તો કયો હશે જ્યાં ગીતાનગરથી ડેરી સુધી પહોંચી શકાય? તો નકશામાં ગીતાનગર અહીંયા છે અને અહીંયા ડેરી છે. હવે ગીતાનગરથી ડેરી સુધી જવા માટે આ રોડ છે ત્યાં રિપેરિંગ હાલે છે, એવન હેર સલૂન પાસે જે છે. તો આપણે ગીતાનગરથી ડેરી જવું હોય તો બીજો રસ્તો થશે તે ગીતાનગરથી નીકળીને સીધે ચાલી જનકપુરી સોસાયટીથી જમણી તરફ વળવાનું, ત્યાં ડેરી આવી જાય. તો આપણે જવાબમાં પણ એ જ લખશું. જવાબ આવશે આઈ વિલ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી, જનકપુરી સોસાયટી સુધી હું સીધે સીધો ચાલીશ. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, અને પછી હું જમણી તરફ વળીશ.
એટલે લાઈ ડેરી સુધી તે પહોંચી જશે. પાંચમો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ. નકશાનો સૌથી લાંબો રસ્તો કયો છે? તો આ નકશામાં જોઈએ તો સૌથી લાંબો રસ્તો બસ સ્ટેશનથી અહીંયા મોસ્કી એટલે મસ્જિદ સુધી પહોંચવાનો છે, કારણ કે ત્યાં અહીંયાથી રસ્તો બંધ છે એટલે આખું ફરીને ત્યાંથી મસ્જિદ અવાય છે, એટલે સૌથી લાંબો રસ્તો આવશે બસ સ્ટેશન ટુ મોસ્કી. જવાબ આવશે ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ મોસ્કી ટુ ધ બસ સ્ટેશન.